દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ફટાકડાના સ્ટોલની તૈયારીઓ વેપારી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની વેરાયટી બજારમાં આવી ગઈ છે, પરંતુ આ વખતે ફટાકડાના ભાવમાં 50-60% વધારો થયો છે. પાછલા બે વર્ષથી કોરોનાનો કહેર અને સાથે સાથે દિવાળીના તહેવાર સમય વરસાદી માહોલ સર્જાતા ફટાકડાના વેપારીઓને રોવાનો વારો આવ્યો હતો. ત્યારે ફરી એક વખત દિવાળીમાં ફટાકડામાં 50-60% ભાવનો વધારા સાથે વરસાદી માહોલ વચ્ચે સારા વેપારની આશા સાથે વેપારીઓ ફટાકડાના સ્ટોલ ઊભા કરવાની શરૂઆત આરંભી છે. ઉલ્લેખનીય છે કે ફટાકડાના ધરખમ ભાવ વધારાના કારણે આ વખતે લોકોને ફટાકડા ફોડવા માટે પોતાના ખિસ્સા વધુ ખાલી કરવા પડે તો નવાઈ નહીં. હોસ્ટેલ ગ્રાઉન્ડ ફટાકડા એસોસિએશનમાં દર વર્ષે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર 100ની આસપાસ સ્ટોલ બંધાવવામાં આવે છે. લોકડાઉન પછી ગયા વર્ષે જે ધંધો હતો એના કરતાં આ વખતે જે ફટાકડાનો પ્રાઇસ છે એ ડબલ થઈ ગઈ છે. અને દર વર્ષે આ 3-1 વર્ષથી દર દિવાળીની આસપાસ વરસાદ પડે છે, એના લીધે ધંધામાં બી અસર પડે છે. ને અત્યારના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં બધું કિચડને એ છે, એટલે ધીરે ધીરે કામકાજ ચાલુ છે ફટાકડા સ્ટોલ બંધાવવાનું. અને જે રોડ પર ગેરકાયદેસર ફટાકડાનો ધંધો કરે છે એની બી અમે અરજી કરેલી છે એસોસિએશન તરફથી. અનિલભાઈ, કેટલા ફટાકડા સ્ટોલ અંદાજિત? અંદાજી 80-85ની ઉપર. અને શું આશા છે આ વખતે તમારો ધંધામાં? આ વખતે ઉપરવાળાની મહેરબાની હશે, તો વરસાદ ના પડે તો સારામાં સારો ધંધો રહેશે.